નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું દારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિષય ગુજરાતી ધોરણ નવ અને પાઠ છ લોહીની સગાઈ કે આપણે ગયા લેકચરની અંદર જોયું હતું કે લોહીની સગાઈ પાઠ જે છે એનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અને જેમના લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર અને એમનું મૂળ નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ કે આ પાઠની અંદર લેખકે મા દીકરીની પ્રેમની અપાર વ્યથા અહીંયા દર્શાવી છે કે અહીંયા એક અમૃત કાકી છે જેમને ચાર સંતાન છે બે દીકરા અને એક બે દીકરીઓ એમાંથી જે સૌથી નાની દીકરી છે મંગુ એ નાનપણથી જ ગાંડી અને મૂંગી હોય છે પણ એ છતાંય અમૃત કાકીને અપાર પ્રેમ કરે છે અને એના પ્રેમમાં એની ચિંતામાં એટલા વ્યસ્ત હોય છે કે પોતે પણ એક સમયે ગાંડા થઈ જાય છે તો કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળઝળિયા આવી જતા કે જ્યારે પણ ગામના લોકો જે છે એ મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ આપે કે તમે તમારી દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવો ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા એટલે કે રડવા જેવા થઈ જતા અને દરેકને એ એક જ જવાબ આપતા કે જ્યારે પણ ગામના લોકો એમ કહે કે તમે તમારી દીકરીને ગાંડાના દવાખાને મૂકી આવો એટલે એ રડવા જેવા થઈ જતા અને પછી એ જવાબ આપતા કે હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય કે અહીંયા અમૃત કાકી શું કહે છે કે હું એક મા થઈને ચાકરી ન કરી શકું ચાકરીનો શબ્દ થાય સેવા કે હું જો મારી દીકરીની સેવા ન કરી શકતી હોય તો પછી દવાખાનાવાળાને એની શું લાગણી હોય એના પ્રત્યે શું ભાવ હોય ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય કે ખોડા જે ઢોર જે છે કે એવા ઢોરને પાંજરાપોળમાં એક બંધ જગ્યામાં મૂકી આવવા જેવું આ થાય કે હું મારી દીકરીને એવી કોઈ જગ્યા પર મૂકવા જઈ શકું નહીં જો હું મારી દીકરીની સેવા ન કરી શકતી હોય તો પછી એ લોકો શા માટેની સેવા કરે અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં આ ગ્રંથી જાહેર થઈ ગઈ એટલે દરેક લોકોને ખબર હતી કે જ્યારે પણ જો એમ કહેશું કે એને દવાખાના મૂકી આવો તો એમનો આ એક જ જવાબ હશે કે હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શું લાગણી હોય અને ખોડા ઢોરને જેમ પાંજરા પોળમાં મૂકી આવે આ બધું એના જેવું જ કહેવાય એટલે ગામના દરેક લોકોને ખબર પડી ગઈ હતી કે જો અમૃત કાકીને કંઈ કહેશું તો જવાબ આ જ આપશે એટલે દરેક લોકોએ અમૃત કાકીને કંઈ પણ કહેવાનું માંડી વાળ્યું જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ વખાણ કરતા હતા કે એક મા થઈને જન્મથી ગાંડી અને મૂંગી દીકરીની જે રીતે સેવા કરતા હતા ચાકરી કરતા હતા એને લાડ લડાવતા પ્રેમ કરતા એ પ્રત્યક્ષ જોઈ કે આંખે જોયું છે અને લોકો એના વખાણ કરતા એની પ્રશંસા કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે કે આવી જે છોકરી હોય મૂંગી ગાંડી એને તો અમૃત કાકી જ ઉછેરી શકે બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની એ મરી ગઈ હોય કે જો કોઈ બીજાના ઘરમાં આવી દીકરી હોય તો ક્યારની એ ભૂખી તરસી એ તો મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ઠ પૃષ્ઠ શરીર તો ન જ હોય કે જો બીજાના ઘરમાં આવી છોકરી હોય તો એ મરી ગઈ હોય અને જો કદાચ હોય તો એ આવું હૃષ્ઠ પૃષ્ઠ એકદમ તંદુરસ્ત શરીર એનું હોય નહીં મંગુ સિવાય અમૃત કાકીને ત્રણ સંતાનો હતા બે દીકરા અને એક દીકરી કે ટોટલ ચાર સંતાન હતા એમના બે દીકરા અને બે દીકરીઓ પણ મંગુ સિવાય એટલે કે એક મંગુ અને બીજી એક દીકરી અને બે દીકરા હતા અમૃત કાકીએ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું વિસરી ગયા હોય એમ વિસરવું એટલે કે ભૂલી જવું કે જાણે તે અમૃત કાકી જે છે એ પોતાના બીજા ત્રણેય સંતાનને ભૂલી ગયા હોય એવી રીતે સમગ્ર બધું જ માતૃત્વ જે છે એ બધું જ માતૃત્વ એમણે મંગુ ઉપર અભિષેક કરી દીધું રેડી દીધું હતું એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું કે જ્યારે એ ત્રણેય સંતાનો રજાઓના દિવસોમાં જ્યારે આ અમૃત કાકી પાસે ગામડે આવે

ભાગ્યે જ બાળકોને તેડતા રમાડતા કે લાડ કરતા કે અમૃત કાકી ક્યારેક ક્યારેક ભાગ્યે જ એને બાળકોને તેડે રમાડે અથવા તો લાડ લડાવે માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં કે અમૃત કાકી છે એના સંતાનોને બહુ સરખી રીતે સાર સંભાળ નથી રહેતા રમાડતા નથી એવું એમના છોકરાઓને કોઈ ખોટું લાગતું નહીં કેમ કે એમને ખબર હતી કે એમની એક બેન ગાંડી છે અને એમની માં એની પાછળ જ સેવામાં હોય છે એટલે કે માના આ વર્તનથી આ સ્વભાવથી આ દીકરાને કંઈક લાગતું નહીં પણ વહુઓ સમસમી જતી કે આ વસ્તુ દીકરાને કઈ તકલીફ નહોતી આપતી પણ જે દીકરાની વહુ છે એને આ વાત ગમતી નહીં કે આ વસ્તુ એને ના ગમતી બંને વહુઓની પતિ આગળ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી એથી કરાતો નથી કે કાકીના જે બે દીકરા હતા એમને કોઈ તકલીફ નહોતી પણ જે દીકરાની વહુ હતી એમને તકલીફ હતી કે એમને અમારા બાળકો દીઠાઈ ગમતા નથી બિલકુલ પસંદ નથી પણ આ જે ગાંડો હીરો એટલે કે જે મંગુ છે એને છાતીએથી અળગો કે પોતાનાથી અળગો એટલે કે જુદો અળગાનો સમાનાર્થી શબ્દ થાય જુદો કે આ ગાંડા હીરાને પોતાની છાતીએથી અળગો કરી શકતા નથી જુદો કરી શકતા નથી દીકરીની માને મોએ જ સંભળાવી દેતી કે એ જે દીકરીની માને એ મોએ એટલે કે સામે મોઢે જ સંભળાવી દેતી હતી મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે કે દીકરી જે હતી કેમ કે એમને સંતાનોમાં બે દીકરા હતા અને એક બીજી દીકરી પણ છે એ દીકરી માને મોઢે સંભળાવી દેતી સામે જ કહી દેતી કે મંગુને તેજ ખોટા લાડ લડાવીને વધારે ગાંડી કરી મૂકી છે ટેવ પાડીએ તો કરાય કરાય ન તેનું ભાન આવે છે કે આપણે જો સમાનાર્થી શબ્દ થાય આદત કે જો આપણે આદત પાડીએ ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય એની ખબર પડે છે એનું ભાન ભાન એટલે કે ખબર પડે છે તો બાર વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું બાન ન આવે કે શું કહે છે કે ઢોરઢાખરને સમજાવો તો એને ખબર પડે પણ આ વર્ષની છોકરી જ્યારે હતી ત્યારે એને આ વસ્તુ તમે ટેવ પાડી હોત તો શું એને સમજ ના પડત એ મૂંગી છે પણ કઈ બેહરી નથી કે આપણું કાને ના ધરે કે મૂંગી છે બોલી નથી શકતી પણ બેરી નથી એ કાને તો આપણી વાત ઢાળી શકે સમજી શકે ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે કે આ મંગુ જે છે ભલે ગાંડી છે પણ તે એના પર ધ્યાન રાખવું હોત ભૂલ કરે છે તો એ ભૂલ કરવા સમયે એને બે લપડાક ચોડી દીધી હોય એટલે કે તેને લાફા મારી લીધા હોત તો એને બીજી વખત તરત એ વસ્તુનું ભાન આવી જાત સમજ આવી જત કે આવું કરાય નહીં અને દરેક વસ્તુનું એનું ધ્યાન રહે દીકરી આગળ કંઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડતી કે એમની જે મોટી દીકરી છે એ વધારાનું હવે કંઈ બોલે તો તરત જ અમૃત કાકીની આંખો વરસવા લાગતી એટલે કે એ રડવા લાગતા હતા દીકરીનું અહીંયું પણ ભરાઈ આવતું કે એ ભલે પોતાની માતાને મોઢે સામે કહે છે પણ માતાને રડતી જોઈને ચિંતામાં જોઈને એમની મોટી દીકરી પણ રડવા લાગતી હૈયું ભરાઈ જતું કે એ દુઃખી થઈ જતી પરંતુ કઠણ કાળજું કઠણ એટલે કે મજબૂત કાળજું એટલે કે હૃદય કરીએ મનનો ડૂમો કાઢી નાખતી કે કઠણ કાળજું કરીને કે માને આપણે ક્યારેય સામે અપશબ્દો કે કઈ પણ વસ્તુ ના કહેવી જોઈએ પણ એ બધું એકદમ મજબૂતાઈથી પોતે સ્ટ્રોંગ બનીને એની માતાને જે કંઈ પણ હતું એ બધું કહી દેતી જે સાચું હતી એ બધું મનનો ડૂમો એ કાઢી નાખતી મનમાં જે કંઈ પણ ભરેલું છે એ બધું કહી દેતી તું કંઈ કાયમ બેસી રહેવાની નથી કાયમ એટલે કે હંમેશા કે તું કઈ હંમેશા બેસી રહેવાની નથી જીવતી નથી રહેવાની ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે એ શું કહે છે કે તું કંઈ દરરોજ અહીંયા હાજર રહેવાની નથી ક્યારેક તો તું મરી જશ કે ભાભીઓના પનારે પડશે કે જ્યારે ભાભીઓની પાસે એને રહેવાનું થશે ત્યારે રોજના એના જે મળમૂતર છે એ ધોવા માટે એ કોઈ આળ પંપાળ કરશે નહીં કોઈ સાર સંભાળ લેશે નહીં અને એ દુઃખી દુઃખી થઈ જશે કે વધારે પડતી કેવી થઈ જશે દુઃખી થઈ જશે સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી કે દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય પણ ઝાડો પેશાબેને કપડાનું ભાન આવશે એટલું એ બસ છે કે કદાચ તું એને દવાખાને મૂકીશ તો એ કદાચ સાજી નહીં થઈ જાય પણ એને કપડાં કેમ પહેરવા એ બધી વસ્તુનો શું થશે ભાન આવશે ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે કે ભાઈનું જે ઘર છે એને ધાન ધન પૈસો અનાજ બધી જ વસ્તુઓ કેવી આપી છે ઘણું આપ્યું છે પણ ભાભીઓને ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી કે ભાઈના ઘરે ભગવાને ઘણું ધન ધાન્ય આપ્યું છે પૈસો આપ્યો છે અને ભાભીઓ એક ટંક ટંક એટલે કે સમય એક સમય ખાવા ન આપે એવી એ કજાત એવી એ ભૂંડી નથી એટલે અમૃતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોલની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી કે જ્યારે ગામના લોકો એમ કહેતા કે તમારી દીકરીને દવાખાને મૂકી આવો ત્યારે લોકો તો ખાલી એટલું જ કહી શકતા એનાથી વધારાનું કંઈ ના કહી શકતા પણ એમની જે મોટી દીકરી હતી એ બધું જ કહી દેતી અને પરાયાનો શબ્દ શું થાય પારકા કે બીજા કોઈ કાંઈ ન કહી શકે તો કંઈ નહીં પણ એમની મોટી દીકરી જે હતી એ બધું જ કહી દેતી દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે કે કદાચ જો એ દવાખાનું પાંજરાપોળ જેવું હશે ને તો એ છતાંય એ કદાચ ત્યાં મરી ગઈ તો કુટુંબનો છુટકારો એનાથી જ થશે બાકીનું આપણે બીજા લેક્ચરની અંદર ભણશું આગળ જય હિન્દ